કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સોમનાથ મહાદેવને ને શીષ ઝુકાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાના નામની જાહેરાત થતા સોમનાથ મહાદેવને ને ઝુકાવી પ્રચારના શ્રી ગણેશ કર્યા અને સોમનાથ દર્શન બાદ સોમનાથ નજીકના નાના ધંધાર્થીઓને મળ્યા જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસે આખરે પંદર વર્ષ બાદ ફરી એકવાર આહિર સભાના નેતા હીરાભાઈ જોટવા પર મોહર મારી આથી પંદર વર્ષ પહેલા કોંગ્રેસના સ્વ જસુભાઈ બારડને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતાર્યા ત્યારે ફરી એકવાર ભાજપના કોળી ઉમેદવાર સામે કોંગ્રેસ દ્વારા હવે હીરાભાઈ જુટવા અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સાથે ટક્કર થવાની છે હીરાભાઈ જોટવાએ આજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી વિજય ભવના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અને સોમનાથથી પોતાના પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે મીડિયા સાથે વાત કરતા હીરાભાઈ જોટવાએ પોતાની નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે જ તેને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હવે લોકોને ભાજપ પર વિશ્વાસ નથી રહ્યો ગીરમાં ત્રણ સુગર મિલ બંધ કરી મેડિકલ કોલેજનું કામ અધૂરું છે અને સરકારી હોસ્પિટલમાં પણ બરાબર નથી જેથી કોંગ્રેસ મારા પર વિશ્વાસ મૂક્યો અને લોકો પણ વિશ્વાસ મૂકશે અને મને જીતાડશે હીરાભાઈ જોટવા આજે સવારે સોમનાથ ખાતે પહોંચ્યા જ્યાં ઢોલ નગારાના તાલે મોટી સંખ્યામાં હીરાભાઈ સાથે સમર્થકો જોડાયા હતા અને સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ નજીકમાં જ સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓની મુલાકાત કરી તેની વેદના જાણી અને સોમનાથ નજીકથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે સનાતન ધર્મને હું માનું છું એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવ થી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણો કરી દેહો પણ જોઈએ તો અહીંયા ત્રણ શુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ક્યાં એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નહીં એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય પ્રજા નીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં દસ ઉપરની સીટો કોંગ્રેસની કેટલા મતે આપ કેટલા મતે સામાન્ય રીતે આ આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ અને મને વિશ્વાસ છે